સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિઘ્નહર્તા ગણપતિ દેવની ઉત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અબતક મીડિયા હાઉસ દ્વારા ગણેશજીનું ભક્તિભાવપૂર્વક વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. તેમજ અનેક પંથકોમાં ગણેશ ઉત્સવના દસમા દિને બાપા મોરિયાના નાદ સાથે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તજનોએ દુંદાળા દેવનું વિસર્જન કરી મંગલ જીવનની પ્રાર્થના કરી હતી. દીવમાં 1975 પહેલા એક પીઆઈ ગોવાથી આવેલા, તેમણે અહીંયા પોલીસ સ્ટેશનમાં સ્થાપના કરી, અને એની પહેલાં દીવની અંદરમાં શ્રી સવા યોગ મંડળ તરફથી એક જ દીવ વિસ્તારની અંદરમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવતા. અત્યારે હાલત એવી છે કે દરેક કોમના લોકો આ તહેવારને ઉજવે છે, અને કમસે કમ 2500થી વધારે, જેમાં દીવ સિટી એરિયા, ગોગલા, વણકબારા, વાડી વિસ્તાર, દરેક સ્થળે આ તહેવાર ઉજવવામાં આવે છે. સિનોર તાલુકામાં ગણપતિ બાપાની કુલ 82 પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. સિનોર મામલતદાર અને પોલીસ દ્વારા સિનોર નર્મદા નદી અને માલસર નર્મદા નદીમાં 82 જેટલી ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવાના ભાગરૂપે સિનોર મામલતદાર અને સિનોર પીએસઆઈ એએમ ગઢવી અને માલસર ગ્રામ પંચાયત દ્વારા હેલોજન લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, અને બાપા મોરિયાના નાદ સાથે ભક્તોએ દુંદાળા દેવનું વિસર્જન કર્યું હતું. ડોક્ટર પરીન પટેલ, ક્યાંથી આવો છો? માજલપુર વડોદરાથી. ગણેશ વિસર્જન નિમિત્તે આનંદ ઉલ્લાસના દિવસે અમે લોકો માલસર નર્મદા કિનારે આવેલા છે. જ્યારે વડિયાના કૃષ્ણપરામાંથી ડીજેના તાલ સાથે ગણેશ વિસર્જન યાત્રા વડિયાના મુખ્ય માર્ગ પર ફરી સુરવો નદીમાં ગણેશ ભગવાનનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ જ વખતે વડિયામાં ગણેશ વિસર્જન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ જોવા મળ્યું હતું, જેમાં વડિયા મુસ્લિમ સમાજના પ્રમુખ ઇનુષભાઈ મોગલ સિકંદર સરવૈયા તેમજ જીગર કમિટી મુસ્લિમ બિરાદરો દ્વારા ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરી ગણેશજીના ભક્તોનું ફૂલહારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઓખામાં ગણેશ ઉત્સવમાં દસમા અને છેલ્લા દિવસે નવી બજારકા રાજા ગણેશ બર્ફીલા બાબા અમરનાથ દર્શન આરતી તથા સિદ્ધિ વિનાયક ગણેશને જંગલેશ્વર દાદાના શૃંગાર પરિધાન કર્યા હતા. સાથે સમંદરકા રાજા ગણેશમાં બાળકો માટે ડ્રેસ કોમ્પિટિશન અને ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવી હતી, જેમાં બાળકોએ જુદા જુદા ડ્રેસ પરિધાન કરી સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં પ્રથમ, બીજા અને ત્રીજા વિજેતા બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. વિચાર આવ્યો. પછી ગણેશજી સિંહાસન ઉપર તેમના માતા પિતા ને બેસાડી, પછી 68 વાર તેમની તીર્થયાત્રા કરી. નવી બજાર માં બાબા અમરનાથ ના બરફ ના દર્શન અને જૂની બજારમાં અન્નકોટના દર્શન અને સમંદરકા રાજા ગણપતિમાં આજે લગ્નના શણગાર દર્શાવવામાં આવ્યા છે. વિશેષમાં બાળકોની હરીફાઈ રાખી હતી, જેવી કે ડાન્સ કોમ્પિટિશન અને ફેન્સી ડ્રેસ, એના આજે ઇનામ વિતરણ છે. અહીંયા લોકોને કોઈ પણ માયા મમતા તો છે જ, કમાણી છે, પણ એનાથી વિશેષ દયા છે, અને એ દયા સ્વરૂપે આજે 12 દિવસ ગણપતિ દાદાના 4th થી અનંત 14th સુધી એટલું મહાન પૂજન કર્યું, અને પૂજનની સાથે વિદ્યાર્થીઓમાં, બાળકોમાં અને વડીલોમાં એવા સંસ્કાર આપ્યા કે બેટા, જો સૃષ્ટિ જાળવવી હોય તો પહેલાં જીવદયાનું કામ કરવું, આ જીવદયાનું ધામ છે. હવે આજે ગણપતિ દાદા કાલ ધામધૂમથી 21 ગણપતિ દાદા વિસર્જન થયા, અને ખૂબ બધાએ સમસલાથી અને આનંદથી મોકલા, અને હવે અત્યારે માજનવાડી ખાતે 5000 લાડવાનું આયોજન કરેલ છે કે ગૌ માતા એક પણ ભૂખી ન રહે. 16 શ્રાદ્ધમાં જો પિતૃને મોક્ષ કરવા હોય, તૃપ્ત કરવી હોય, તો ઓખાવાળાઓએ એક સરસ દેશી ઘીના લાડુ બનાવી અને તમામ ગૌ માતાને ખૂણે ખૂણે આપી અને પોતે ધન્યતા અનુભવે છે. મોરબીમાં ગણેશ વિસર્જનમાં આખો દિવસ લોકો ગણેશમય રહ્યા હતા, અને ગણેશજીને વિદાય આપવા 5 કિલોમીટર દૂર નદી કાંઠે પહોંચીને લોકોએ અશ્રુભીની આંખે નદી કાંઠે આરતી અને ધૂપ કરીને ગણેશજીને વિદાય આપી હતી. નદી કાંઠે મોરબી નગરપાલિકાને તરવાની તાલીમ પામેલા તરવૈયાઓની ટીમ સતત ખડે પગે તૈનાત રહી હતી. મોરબી શહેરથી છેક બાયપાસના પુલ સુધી 6 કિલોમીટર સુધીના રોડમાં ગણેશ વિસર્જન માટે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. ટીઆર
દિલ્હીમાં તાલીમ આપી છે, એમાંથી અમને વડોદરા આપદા મિત્રોમાં બચાવ કાર્ય માટે લઈ ગયા હતા અને તે માટેથી અમે અહીંયા સેવા ભાવિક આવી છીએ. જ્યારે તે પણ બોલાવે ત્યારે મદદરૂપ થઈ છીએ અમે. તેમજ લીંબડી તાલુકાના બોરણા ગામના લોકોએ અનોખી રીતે ગણેશ ભગવાનનું વિસર્જન કર્યું હતું, જેમાં ગણપતિ વિસર્જનના દિવસે આખા ગામના ભાઈ બહેનો, વડીલો, યુવાનો, ગણેશ ભક્તો, દરેક સમાજના આગેવાનો, સરપંચ સાથે મળીને ગણપતિ બાપાનો વરઘોડો કાઢીને ગામની શેરીઓમાં ગલીઓમાં ફરી હતી અને ડીજેના તાલે નાચતે ગાજતે ગરબા રમીને ગણપતિ બાપા મોરિયાના નારાઓ લગાવ્યા હતા. તેમજ વાજડી ન્યારી વાગુદળ નદીમાં ગણપતિ વિસર્જન રાખવામાં આવ્યું હતું, જેમાં લોધિકા તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ, જીઆરડી તેમજ ફાયર બ્રિગેડના જવાનો અકસ્માત ન બને તેની પૂરતી તકેદારી રાખી હતી અને વિસર્જન દરમિયાન તેઓએ ઉજ્જવળ કામગીરી પણ કરી હતી. વડવાજડી ગામે ન્યારી નદીમાં ગણપતિજી વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જે અનુસંધાને સરકારશ્રી તરફથી પૂરતો બંદોબસ લોધિકા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો તથા જીઆરડીના માણસોનો પૂરતો બંદોબસ્ત જાળવેલ છે, જેથી કોઈ બનાવ ન બને, કોઈ અનિચ્છનીય તથા ફાયર બ્રિગેડની તમામ સુવિધા, લાઈફ જેકેટ્સને તમામ વસ્તુ સાથે રાખી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારશ્રી તરફથી પૂરતા પ્રયાસો છે. આ ઉપરાંત જોડિયા તાલુકાના બાલાચડી દરિયા કિનારે હજારોની સંખ્યામાં ગણપતિ વિસર્જન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને તે માટે જામનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે પોલીસ બંદોબસ્ત માટે પણ તૈનાત કરવામાં આવ્યો હતો. અને પછી બટુ ભોજનનો કાર્યક્રમ કરી છે, પછી તથા અનુકૂળનો કાર્યક્રમ કરી છે, તથા લગાન દર વખત દર સર અમે ભોજનનો કાર્યક્રમ યોજી છે બધા લગાવવાના તરફથી અને પ્રેમ કાર્યક્રમ કરી છે. સીધી બીજા મંડળ ભવનનું રાખવું કુંભારવા 12મો ગણપતિ મહોત્સવ આજે 11મા દિવસે બાપાનું વિસર્જન કરવા માટે અમે આવ્યા છીએ બાલાચડી અને અત્યારે અમારા મિત્ર મંડળ સાથે અને પરિવાર સાથે પણ આવ્યા છીએ. શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ જોડિયા દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓમાં વક્તૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું, તેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સ્વ છગનભાઈ દેવાભાઈ વાઘ પરિવાર તરફથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ તથા તમામ સ્ટાફનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા તો રાખીએ છીએ, તેમજ નિબંધ લેખન સ્પર્ધા, આરતીની થાળી સ્પર્ધા, એવી પણ બધી ઘણી બધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. તેમજ દાંડિયા રાસ છે, ઈશ્વર વિવાહ છે, સંગીતમય સુંદરકાંડના પાઠ છે, સ્વામિનારાયણ સત્સંગ સભા, જે ભાદરા મંદિરના જે સ્વામીના સંતો આવી અને દર વર્ષે આ વર્ષે પણ સત્સંગ સભાનું આપણે દર વર્ષે આયોજન કરીએ છીએ, બરાબર એવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરીએ છીએ. દર વર્ષે એક મહાઆરતીનું પણ આયોજન કરીએ છીએ. દરરોજ આ 8મા વર્ષે સતત પ્રવેશથી અમે ખૂબ ખૂબ લાગણી અને આનંદ અનુભવીએ છીએ. તેમજ મારા એવા મિત્ર ચિરાગભાઈ વાઘ, એનો પણ દર વર્ષે મને સારો અને સાથ સહકાર મળી રહે છે. તો ચિરાગભાઈ બે શબ્દો તમને કહેશે. ગઈકાલે જ જોડિયા તાલુકાનું બાજુમાં ભાદરા ગામ, ત્યાંના સ્વામિનારાયણ મંદિરના સંતો અને મહંતો આવી અને એક સરસ ભાવભક્તિપૂર્વક સભાનું આયોજન કરેલ હતું. તેમાં ભાવિક ભક્તોને આશીર્વાદ આપી અને પ્રસાદ પણ આપેલ હતો. લાઠી શહેરમાં વિવિધ ગણપતિ મહોત્સવમાં અતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યારે પીજીવીસીએલ કચેરી, ગણેશ સ્મૃતિ સ્તવન સાથે ભવ્ય રાસોત્સવ, વ્યસન મુક્તિ, ઊર્જા બચાવના પોસ્ટરોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સાથે જાગૃતિ સંદેશો પણ પાઠવાયો હતો. હળિયાના ગામે ફ્રેન્ડશીપ ગ્રુપ, મિત્ર મંડળ અને સમસ્ત દલિત સમાજ દ્વારા સૌ પ્રથમ વખતે ગણપતિ બાપાની વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી, તેમજ મહિલાઓ માટે રસ ગરબાનો પણ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હરિયાણા ગામ દલિત સમાજ ને ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી આજના પહેલા વર્ષે ગણપતિની સ્થાપના કરેલ છે. 10 દિવસના અંતિમ તબક્કામાં અમારા ગણપતિને 56 ભોગ પ્રસાદ ધરવામાં આવેલ છે. તે બદલ બધા ફ્રેન્ડ્સ ગ્રુપની જાહેરાત, ફ્રેન્ડ્સ ગ્રુપે સારી એવી મહેનત કરી છે ગણપતિ વિશે, એ બદલ અમારા અહીંયા સહયોગીઓએ ઘણું એવું બધું પ્રોત્સાહન કરેલું છે, તે બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. જ્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપના ગણેશજીની આરતી પૂજ્ય ઉષા મૈયાએ ઉતારી હતી. આ પ્રસંગે શહેરના 2000 મહિલાઓએ પોતપોતાની થાળી લાવી સામૂહિક આરતી પણ કરી હતી. ધોરાજીમાં ભક્તજનોએ અશ્રુભીની આંખે ગણેશજીને વિદાય આપી હતી તથા વિઘ્નહર્તા દેવને વિસર્જન દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આજે સ્ટેશન પ્લોટ ખાતે ગણપતિ દાદાનું અમે 11 દિવસ માટે સ્થાપના કરેલી હતી, જેમાં આજે અમે 11 દિવસ દરમિયાન ખૂબ જ ગણપતિ દાદાની સેવા કરી અને 11 દિવસ આરતી પૂજા અનેક જાતના પ્રોગ્રામો કરી અને બધાએ ખૂબ જ આનંદ કર્યો છે. આજે વેગડી ખાતે અમે દાદાનું વિસર્જન કરવા આવ્યા છીએ અને બસ એવી જ શુભકામના કે જેવા દાદા અમને ફળ્યા એવા સૌને ફળે. ગણપતિ દાદા મોરિયા. આ ઉપરાંત બોડેલી પંથકમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ વિઘ્ન વિનાયક દેવનું પૂજન અર્ચન કરી વિસર્જન કર્યું હતું. ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે બોડેલી તાલુકાના વાદળા ગામેના શ્રીજી ભક્તો ટ્રેક્ટરમાં પ્રતિમા લઈ જતા નજીક જોજવા ગામ પાસેની નદી પર પહોંચ્યા હતા, ત્યારે તેઓની સાથે આવેલી એક મહિલાની નજીકના સૂર્ય વસાહતના યુવકે છેડતી કરતા મામલો ગરમ બન્યો હતો અને છેડતી કરનાર યુવકને ઠપકો આપતા બંને ગામના લોકો વચ્ચે ઘર્ષણ પણ ઊભું થયું હતું. ઈજા પહોંચાડનાર યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન પણ કર્યા હતા અને આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સેલવાસના મોટા મોટા મંડળો દ્વારા ગણેશોત્સવના અંતિમ દિને ગણેશજીનું ભક્તોએ ભાવપૂર્વક વિસર્જન પણ કર્યું હતું. અબીલ ગુલાલ ઢોલ નગારાના તાલે પોલીસ તંત્રની આગેવાની હેઠળ ગણેશ વિસર્જન સંપન્ન કરાયું હતું.